મગફળી અને શિંગદાણાની બજારમાં નરમાઈનો માહોલ, યાળોમાં નવી મગફળીની આવકો ચાલુ, આવકો ધીરે ધીરે વધવાની શક્યતાઓ, રાજકોટમાં એવરેજ ભાવ 1480 થી 1550 અને ગોંડલમાં એવરેજ ભાવ 1450ની આસપાસ, ઘઉંમાં ઘટિયા ભાવથી ક્વિન્ટલે રૂપિયા 10 થી 20નો સુધારો, વૈશ્વિક ઘઉં બજારમાં સુધારાના પગલે એક સપ્તાહમાં ભાવમાં 4% વધારો, દેશમાં કઠોળ અને કપાસના વાવેતરમાં ગયા વર્ષ કરતા ઘટાડો, સૌથી વધુ ઘટાડો તુવેરના વાવેતરમાં, મગફળીમાં 4% અને તલમાં 8% વાવેતરમાં ઘટાડો, ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ ₹3800 કરવા માંગ, દેશના ખાંડ ઉદ્યોગને સ્થિર કરવાના હેતુસર ખાંડના લઘુત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹3800 કરવાની સરકાર સામે માંગ, દેશમાં તેલીબિયા ખોળની નિકાસ વધી, જુલાઈ મહિનામાં તેલીબિયા ખોળની નિકાસ 36% વધી, રાયડા ખોળની નિકાસમાં 95%નો વધારો, ગુજરાતમાં એરંડાના વાવેતરમાં વધારો જ્યારે રાજસ્થાનમાં ઘટાડો, આ વર્ષે એરંડાનું વાવેતર ગુજરાતમાં 20% વધ્યું જ્યારે રાજસ્થાનમાં એરંડાનું વાવેતર 30% ઘટ્યું, આયાતી લસણથી ભાવમાં પ્રેશર, હાલ ભાવમાં તેજીની શક્યતા ઓછી પરંતુ દિવાળી પછી લસણના ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો, લાલ મરચાના ભાવ ફરી ઊંચકાવાની શક્યતાઓ, ભારતીય લાલ મરચાના સૌથી મોટા ખરીદદાર ચીન ફરીથી આયાત ચાલુ કરે તેવી સંભાવના, ચીનમાં મરચાનો સ્ટોક 75% ઓછો, જીરુમાં આયાતના કામો ઓછા, ભાવ સ્થિર, હાલના સ્ટોકમાં હજુ 8 મહિના કાઢવાના હોવાથી ભાવમાં મંદીની શક્યતાઓ ઓછી, આ વર્ષે ચણામાં નવા ઊંચા ભાવ જોવા મળી શકે છે, સતત વધી રહેલ શોર્ટેજને કારણે ચાલુ સિઝનમાં ભાવમાં થઈ શકે છે મોટો વધારો, દિવાળી સુધીમાં જોવા મળી શકે છે 1300ના ભાવ।